મિત્રો, ત્યાર પછીનો આપણા પેપરનો છેલ્લો પ્રશ્ન જે આપણને 8 માર્ક્સ માટે પૂછવામાં આવે છે, એ પ્રશ્ન છે ગમે તે એક વિષય પર આપેલ મુદ્દા આધારિત. આના ઉપર ધ્યાન દેજો, નકરામાં એક્સિડન્ટ થઈ જાય. કહે છે કે ગમે તે એક વિષય પર આપેલ મુદ્દા આધારિત આશરે 250 શબ્દોમાં નિબંધ લખો. કેટલા શબ્દોમાં આપણે લખવાનું છે? 250 શબ્દમાં લખવાનું છે. એટલે તમારે આરામથી 3 પેજનો નિબંધ લખવાનો થયો. આપણે એવું વિચારીને હાલવાનું કે શબ્દો ગણવાના ન હોય, પણ એવું વિચારવાનું કે એક પેજની અંદર 100 શબ્દોની આસપાસ શબ્દો સમાય, આવું વિચાર લેવાનું. એટલે આનો 8 માર્ક્સનો આપણે નિબંધ લખતા હોય તો 3 પેજનું આપણું લખાણ છે એ પરફેક્ટ યોગ્ય ક્વોન્ટિટી એની અંદર કહેવાય. નિબંધમાં તમારે ક્વોન્ટિટી અને ક્વોલિટી બેયનું ધ્યાન રાખવું પડશે. નિબંધ કઈ રીતે લખાય એની સ્પષ્ટ વાત હું કરી દઉં. નિબંધમાં તમારે ક્વોન્ટિટી અને ક્વોલિટી એટલે કે કેવું લખવું અને કેટલું લખવું, આ બે વસ્તુ મિત્રો તમારે ખાસ યાદ રાખવાની છે, સમજવાની છે. અહીંયા તમને સૂચના આપેલી છે કે 250 શબ્દોમાં એટલે 3 પેજમાં તમારો નિબંધ લખાયેલો હોય એ આમાં સ્પષ્ટ જરૂરિયાત છે. હવે કહે છે કે તમારે આપેલ મુદ્દાના આધારે, જો આમાં ભૂલ મોટાભાગે વિદ્યાર્થીઓ કરતા હોય છે. નિબંધમાં તમે લોકો, ઘણા બધા વિદ્યાર્થીઓ શું જુએ છે? માત્ર મેઇન ટોપિક જુએ છે કે આ ટોપિક આપણને આવડતો હોય એટલે એના આધારે આપણે નિબંધ લખી શકીએ. માની લો કે 3માંથી કોઈ એક, પહેલા તો શું કરવાનું, તમને પરીક્ષામાં પણ 3 નિબંધ પૂછાશે, 3માંથી કોઈ પણ એક નિબંધ, એક વિષય વિશે તમારે નિબંધ લખવાનો છે. તો સૌથી પહેલું કામ તમારું કયું છે? તો કે વિષયની પસંદગી કરવી. વિષય કેવો પસંદ કરવાનો કે જેના ઉપર તમે ડિટેલમાં વિસ્તૃત રીતે લખી શકવાના છો. શક્ય હોય તો એના પેટા મુદ્દા પણ વાંચી લેવાના કે આ દરેકે દરેક મુદ્દા વિશે મને પૂરતું જ્ઞાન છે, હું સારામાં સારું લખી શકું એમ છું. એવો 3માંથી કે જેના વિશે તમે વિસ્તૃત લખી શકો એમ છો, એવો 3માંથી કોઈ પણ એક ટોપિક પસંદ કરી લેવાનો અને બીજા બે ટોપિકને બ્લર કરી દેવાના. શું કરી દેવાના? એટલે કે એને ભૂલી જવાના, મગજમાં એનો વિચાર આવવાનો. જે ઘણા શું કરે, એક પન્નું પેલા નિબંધનું અડધું પોણું પન્નું ભરી નાખે એક નિબંધનું, પછી એમ થાય કે આમાં કંઈ મજા આવતી નથી, હરખું હું લખી શકતો નથી, એટલે હાલને ઓલો બીજો નિબંધ છે ને એના વિશે મને વધારે જ્ઞાન છે તો એ લખું. આવું નહીં કરવાનું. પહેલાં એક મિનિટ, એક બે મિનિટ માટે વિચારી જ લેવાનું કે આમાંથી કયો નિબંધ મારે લખવો, એવો કયો નિબંધ છે કે જેના વિશે મારે પૂરતું મને જ્ઞાન છે. એ નિબંધ આપણે પસંદ કરી લીધો એટલે બીજા બે નિબંધને મગજમાંથી ડિલીટ કરી નાખવાના, એક જ નિબંધ ઉપર આપણો પૂરેપૂરો કોન્સન્ટ્રેશન દેવાનો. હવે એ નિબંધનો તમને, માની લો કે મારો યાદગાર પ્રવાસ એ વિશે તમારે નિબંધ લખવો છે, તો આને મહત્વ દેવાનું નથી. સમજાય છે? તમારે મહત્વ કોને દેવાનું? સૌથી મહત્વના આપણા મુદ્દા છે. દરેકે દરેક મુદ્દાની ચર્ચા આપણા નિબંધમાં થયેલી હશે તો જ આપણે સારા માર્ક્સ લઈ શકશું. મિત્રો, ગુજરાતીના પેપરમાં સૌથી વધારે માર્ક્સ નિબંધમાં આવે છે અને સૌથી વધારે માર્ક્સ કપાય છે પણ નિબંધમાં. એટલે ઓછામાં ઓછા, વધારેમાં વધારે આપણા 2 જ માર્ક્સમાં કપાવવા જોઈએ. વધારેમાં વધારે કહું છું, શક્ય હોય તો 7-7.5ની જ આશા રાખીને આપણે નિબંધની પ્રિપેરેશન કરવાની છે, તૈયારી કરવાની છે. કારણ કે જો આમાં તમારા 1/2 માર્ક્સ વયા જશે તો ટોટલ તમારા 4 માર્ક્સ જશે. એ ન જાય એટલા માટે નિબંધની મેથડ શું હોવી જોઈએ? તમારા માટે આ જે મેઇન ટોપિક છે એના કરતાં પણ વધારે મહત્વના આ મુદ્દા છે. તમારે આ મુદ્દાને વિસ્તૃત રીતે રજૂ કરીને તમારો નિબંધ લખવાનો છે. કોઈ પણ નિબંધમાં પહેલો પેરેગ્રાફ આવશે પ્રસ્તાવનાનો, યાદ રાખવાનો. પહેલો ગમે તે નિબંધ હોય, નિબંધનો પહેલો પેરેગ્રાફ પ્રસ્તાવનાનો. પ્રસ્તાવનામાં શું કરવાનું? તો કે દરેકે જે જે મુદ્દા હોય, આપ તમે આખા નિબંધમાં શું મુખ્ય વાત કરવાના છો, સૌથી શ્રેષ્ઠ વાત તમે નિબંધમાં કઈ કરવાના છો, એવું તમારે 7-1 લીટીમાં, મેક્સિમમ 5-7 લીટીમાં તમારે પ્રસ્તાવના લખવાની. પ્રસ્તાવનામાં શું લખવાનું? તો કે તમને ખબર હશે,
કોઈ પણ મૂવી રિલીઝ થાય ને એ પહેલાં એનું ટ્રેલર આવે. ટ્રેલર્સમાં શું હોય તો કે આખા મૂવીમાં જે જે સારી વસ્તુ હોય, મેન વસ્તુઓ હોય, મુખ્ય વસ્તુઓ હોય એ ટ્રેલરની અંદર રજૂ કરે. તો આપણા પ્રસ્તાવના છે, આપણી જે પ્રસ્તાવના છે એ આપણા નિબંધનું ટ્રેલર બનવું જોઈએ કે આપણે આખા નિબંધમાં કઈ કઈ મહત્વની વાત કરવાના છીએ. પ્રસ્તાવનામાં તમે કાવ્ય પંક્તિનો પણ ઉપયોગ કરી શકો. કેવી કાવ્ય પંક્તિ? તો કે ઉપરના ટોપિકને રજૂ કરતી હોય, વિસ્તૃત રીતે વર્ણવતી હોય, એને લાગુ પડતી હોય એવી કાવ્ય પંક્તિથી પણ તમે પ્રસ્તાવનાની શરૂઆત કરી શકો. તો પ્રસ્તાવનામાં 5-7 લીટીમાં તમારે આ દરેકે દરેક મુદ્દાનું વર્ણન, અને જો આવું ટૂંકમાં તમે બહુ ડિટેલમાં ન લખી શકો એમ હોય તો શું કરવાનું, જેટલા બી મુદ્દા આપેલા હોય બધાયના એક એક બબ્બે વાક્યો, સરસ મજાના સારામાં સારા સૌથી મહત્વના બબ્બે વાક્યો લખી નાખવાના, એટલે તમારી પ્રસ્તાવના એમ નમ બની જશે. પછી બીજા પેરેગ્રાફથી શું કરવાનું, તો કે એના પહેલો મુદ્દો છે એનો બીજો પેરેગ્રાફ, ત્રીજો મુદ્દો છે એનો પછીનો પેરેગ્રાફ, એના પછીનો પેરેગ્રાફ. હવે આ નિબંધમાં જુઓ તો મને ખાલી 1, 2 અને 3 મુદ્દા જ આપ્યા છે. અનુભવો, ઉપસંહાર છે એ અલગ છે, પ્રસ્તાવના છે એ પણ અલગ છે. મુખ્ય મુદ્દા કેટલા છે? તો કે 1, 2 અને 3. તો આ 3 પેરેગ્રાફમાં આપણો નિબંધ પૂરો થાય નહીં તો શું કરવું પડે? દરેકે દરેક મુદ્દાના બબ્બે પેરેગ્રાફ તમારે બનાવવા પડશે. હા, કોઈ મુદ્દા સાથે વધારે પડતી લાગણી ન દેખાવી જોઈએ. એટલે ઘણા લોકો શું કરે કે એક મુદ્દો સરસ મજા આવી જાય, જીવનમાં પ્રવાસનું મહત્વ આના વિશે લખવા બેસે તો જીવનમાં પ્રવાસનું મહત્વ એના વિશે દોઢ પન્નું ભર દે, અને પછી જોયેલા સ્થળનું વર્ણન, વર્ણન અડધા પન્નામાં પૂરું થઈ જાય. આ યોગ્ય નથી. દરેકે દરેક મુદ્દાને યોગ્ય ન્યાય મળવો જોઈએ. જેટલા બી મુદ્દા તમને આપેલા હોય, જેટલા પણ મુદ્દા આપેલા હોય, દરેકે દરેક મુદ્દાનું તમે વ્યવસ્થિત વર્ણન કરેલું હોવું જોઈએ. તો પહેલા તમારે જીવનમાં પ્રવાસનું શું મહત્વ છે એના વિશે વાત કરવાની, એના વિશે તમે 2 પેરેગ્રાફ લખી શકો, બહુ સહેલું છે. પછી જોયેલા સ્થળનું, તમે જે સ્થળનો પ્રવાસ ઈચ્છતા હોય અથવા તો જે સ્થળનો તમે પ્રવાસ કરેલો હોય એ સ્થળનું રમણીય વાતાવરણ કેવું છે, પ્રાકૃતિક સૌંદર્ય કેવું છે, એનું એટમોસ્ફિયર આખું કેવું હતું, વાતાવરણ ત્યાંનું કેવું હતું, એ બધી વાત તમારે 2-3 પેરેગ્રાફમાં તમે કરી શકો. છેલ્લે અનુભવો, આ પ્રવાસથી તમને કેવા કેવા અનુભવો થયા એ લખવાનું, અને એ નિબંધનો છેલ્લો પેરેગ્રાફ હોય છે ઉપસંહારનો. ઉપસંહાર એટલે શું થાય? તો કે સાર લખવાનો. શું લખવાનો? સાર, અથવા તો જેને આપણે નિષ્કર્ષ પણ કહી શકીએ. છેલ્લા પેરેગ્રાફમાં તમારે નિષ્કર્ષ, સાર અથવા તો ઉપસંહાર લખવાનો. ઉપસંહારમાં શું લખવાનું? તો કે આખા નિબંધમાં જે જે મહત્વની વસ્તુઓ હતી એ તમે છેલ્લે છેલ્લા પેરેગ્રાફમાં લખવાનું હોય, અને પ્રસ્તાવનાના પેરેગ્રાફ કરતાં ઉપસંહારનો પેરેગ્રાફ નાનો હોય. પ્રસ્તાવનાના પેરેગ્રાફ કરતાં ઉપસંહારનો પેરેગ્રાફ નાનો દેખાવો જોઈએ. આ પ્રસ્તાવનામાં પણ આપણે જે લખતા હતા એ જ વસ્તુ ઉપસંહારમાં લખવાની થશે, પણ અહીંયા કોઈક તારણ તમે રજૂ કરી શકો. જેમ કે આ દીકરીવાળો જે નિબંધ છે, કોરોનાવાળો જે નિબંધ છે, એમાં તમે તારણ મૂકી શકો કે જો આવી રીતે સમાજની અંદર દીકરીઓનું સન્માન જાળવવામાં જાળવવામાં આવે, ભ્રૂણ હત્યા દૂર થાય, તો સમાજ છે એ હરણફાળ પ્રગતિ પ્રાપ્ત કરી શકે છે. આવું કોઈ તારણ, આવો કોઈ સાર તમે નિબંધમાં લખી શકો છો. પછી નિબંધમાં વચ્ચે વચ્ચે કોટેશનો બહુ જ મહત્વના હોય છે મિત્રો. કાવ્ય પંક્તિનો ઉપયોગ કરો, કોઈ મહાન વ્યક્તિઓના સુવિચારનો ઉપયોગ કરો, કોઈ સારા વાક્યોનો તમે ઉપયોગ કરી શકો. આવી રીતે નિબંધમાં તમે જેટલું એક્સ્ટ્રા આપો, જેટલું બધા કરતાં કંઈક યુનિક થાવ, જે બધું બધા કરતાં કંઈક નવું તમે આપો ને, એટલા તમને વધારે સારી ઇમ્પ્રેશન તમારી હોય છે. અને નિબંધમાં એની આ તો નિબંધ કઈ રીતે લખવો એની વાત થઈ, પણ નિબંધમાં તમારે અક્ષરોની સુવાચ્યતા ખૂબ જ મહત્વની છે. અક્ષરો તમારા સુવાચ્ય હોવા જોઈએ. હવે સુવાચ્ય કોને કહેવાય? તો કે સરળતાથી વાંચી શકાય તેવા. અક્ષરોની સુવાચ્યતા કોને કહેવાય? તો કે તમારા અક્ષર છે એ સરળતાથી વાંચી શકાવા જોઈએ. ઓલા એક ધૂળનો ઢગલો હોય અને એના ઉપર 3-4 કૂતરા બાંધા હોય, અને જે ધૂળના ઢગલાની હાલત હોય એવી આપણા પેજની હાલત ન હોવી જોઈએ. આ વાત એટલા માટે કરવી પડે છે કારણ કે નિબંધ છે ને એ આપણા પેપરનો છેલ્લો પ્રશ્ન હોય, એટલે એ છેલ્લા સમયમાં લખાતો હોય છે, એટલે આપણી પેન અને આપણું મગજ અલગ અલગ કામ કરવા માંડ્યા હોય. કારણ કે સતત 3 કલાકથી આપણે લખતા હોય અને છેલ્લે થોડા સમયમાં નિબંધ જલ્દી
કહી નાખવો છે, પૂરો કરી દેવો છે, જલ્દી પન્ના ભરાઈ જવા જોઈએ, આવા વિચારથી આપણે નિબંધ લખતા હોય. પણ નિબંધને પૂરતો સમય આપજો, કારણ કે તમને પૂરતા માર્ક્સ આપે છે, 8 માર્ક્સ આપે છે, એટલે છેલ્લે 15 મિનિટ તો મિત્રો નિબંધની ઓછામાં ઓછી આપણે રાખવી જ પડશે, નહીં તો તમે સાચો સારો યોગ્ય નિબંધ લખી શકશો નહીં. પછી ખાસ નિબંધની ભાષા છે એ બહુ જ મહત્વની છે, ભાષા શુદ્ધિ હોવી જોઈએ, યોગ્ય લેખન રૂઢિ સ્પષ્ટ હોવી જોઈએ, તમારી જોડણીની ક્યાંય ભૂલો, ઓછામાં ઓછી જોડણીની ભૂલો થાય એવો પૂરતો પ્રયત્ન કરવાનો છે. અલગ અલગ પેરેગ્રાફમાં, કોઈ બહુ મોટા પેરેગ્રાફ પણ નહીં લખવાના, અને સાવ બબે ત્રણ ત્રણ લીટીના પણ પેરેગ્રાફ આપણા દેખાવા ન જોઈએ. વ્યવસ્થિત રીતે આપણું પ્રેઝન્ટેશન હોય. નિબંધમાં સૌથી મહત્વનું તમારી રજૂઆત છે, તમારું પ્રેઝન્ટેશન છે, એના જ મિત્રો તમને પૂરતા અને માર્ક્સ પૂરતા તમને માર્ક્સ મળતા હોય છે. તો આવી રીતે કોઈ પણ નિબંધ આમાંથી તમે લખો, દીકરી દીકરી બચાવી કરો ઉદ્ધાર, એમાં પ્રસ્તાવનાનો પેરેગ્રાફ લખી નાખો. અંધશ્રદ્ધા, સમાજમાં દીકરી વિશેની કેવી અંધશ્રદ્ધાઓ ફેલાયેલી છે એના વિશે વાત કરો. ઘર કુટુંબ અને સમાજનો દુરાગ્રહ, એટલે કે આમાં અમુક અમુક પરિવારમાં માત્ર ને માત્ર દીકરાનો જન્મ થવો જોઈએ, દીકરી તો પારકી થાપણ કહેવાય, દીકરી છે એ સાપનો ભારો કહેવાય, આવી જે દુરાગ્રહો છે એટલે કે ખોટા વિચારો છે એના વિશે વાત કરી શકો. લાચાર યુવતીની મનોદશા, યુવતીઓ ની જે મનોદશા છે એની વાત કરી શકો. પુત્રની લોલુપતા, પરિવારના લોકોમાં જે પુત્રની લાલચ હોય છે, પુત્રની લોલુપતા હોય છે, અને પછી એને પુત્ર પ્રાપ્તિના જ્યારે વૃદ્ધાવસ્થામાં પુત્રની સાથે કેવા ખરાબ વ્યવહારો કરે છે, અને ત્યારે મા બાપની જે નિરાશા પુત્ર પાસેથી મળતી હોય છે એની પણ વાત કરી શકો. પછી હત્યા, એટલે કે સ્ત્રી ભ્રૂણ હત્યા, સમાજમાં ગર્ભની અંદર જ સ્ત્રીઓની હત્યા કરી નાખવામાં આવે છે એવી વાત અહીંયા કરી શકો. ઊભી થયેલી સામાજિક અસમાનતા, અને આ સ્ત્રી ભ્રૂણ હત્યાના કારણે જે સમાજમાં દીકરા અને દીકરી એટલે કે પુત્ર અને ટૂંકમાં સ્ત્રી અને પુરુષનું જે અસમાનતા થઈ ગઈ છે, બહુ મોટો ભેદ એમાં, તમે તમારી પાસે ફિક્સ આંકડો હોય તો એ પણ લખી શકો છો કે કેટલા હજાર પુરુષોએ કેટલી સ્ત્રીઓ છે, આનું વર્ણન તમે આમાં કરી શકો છો. આનાથી બચવાના છેલ્લે એક પેરેગ્રાફમાં ઉપાયો આપવાના કે આનાથી બચવા માટે આપણે સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવી જોઈએ, સ્ત્રીઓને યોગ્ય સ્તર સુધી લઈ જવી જોઈએ, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ છે એ સક્ષમ બનાવવી જોઈએ, દરેક ક્ષેત્રમાં સ્ત્રીઓ માટે કારકિર્દી ઘડવાનો યોગ્ય અવસર મળવો જોઈએ, અને છેલ્લે તમે ઉપસંહાર ભરી ભરીને આમાં થોડું, કારણ કે મુદ્દા જાજા, જેટલા વધારે મુદ્દા હશે એટલું તમારું લખાણ છે વધારે સારું, એટલે તમારું લખાણ છે એ 2-3 પેજનું થવું જોઈએ. મુદ્દા વધારે હોય તો શું કરવાના, એનો પેરેગ્રાફ, એના પેરેગ્રાફ નાના રાખવાના, એક એક પેરેગ્રાફમાં બધા મુદ્દાની વાત કરી દેવાની. અહીંયા મુદ્દા ઓછા હતા એટલે આપણે શું કર્યું હતું, એક એક મુદ્દાના 2 પેરેગ્રાફ બનાવ્યા હતા. આમાં તમે શું કરી શકો, એક એક પેરેગ્રાફમાં બધા મુદ્દાને સમજાવી દો, એટલે આરામથી 3 પેજનું તમારું લખાણ થઈ જાય, સ્પષ્ટ વ્યવસ્થિત રીતે લખેલું હોવું જોઈએ. પછી કોરોના મહામારી, પરીક્ષા માટે ઘણો મહત્વનો છે આ વર્ષ માટે પ્રસ્તાવના. વિશ્વના દેશોની સ્થિતિ, કોરોનાના કારણે જે વિશ્વના મોટા ભાગના દેશોની જે પરિસ્થિતિ થઈ હતી એનું તમે વર્ણન કરી શકો. પ્રસ્તાવનામાં તમે કોરોના મહામારી વિશે વાત કરી શકો, અને આ બધા મુદ્દાને તમારે વિસ્તૃત રીતે, એટલે વિસ્તૃત રીતે નથી વર્ણવાના, પણ દરેકે દરેક મુદ્દાને તમારે એક એક 2-2 વાક્યમાં લખવાનો હોય છે, એટલે કે આખા નિબંધમાં તમે શું લખવાના છો એની તમારે ડિટેલ, એની મેન વસ્તુઓ છે જે સૌથી મહત્વની વસ્તુઓ છે એ તમારે પ્રસ્તાવનાના પેરેગ્રાફમાં લખવાની હોય છે. વિશ્વના દેશોની સ્થિતિ, બેજવાબદારી, સમાજના લોકોની માસ્ક ન પહેરવાના જે બેજવાબદારીઓ છે એના કારણે જે પરિસ્થિતિ વધારે વણસતી હોય છે એના વિશે. પછી શહેરથી ગામડા સુધીનું સંક્રમણ, તમને બધાને ખબર હશે કે જ્યારે પહેલી લહેર આવી હતી ત્યારે શહેરમાંથી બધાએ ક્યાં ભાગીને વઈ આવ્યા હતા, ગામડામાં આવી ગયા હતા, અને શહેરથી ગામડા સુધીનું જે સંક્રમણ એટલે કે જે જવાની ક્રિયા હતી એના વિશે વાત કરવાની. બચવાના ઉપાય, કોરોનાથી બચવા માટે શું શું કરવું જોઈએ, હંમેશા માસ્ક પહેરવું જોઈએ, હેન્ડ સેનિટાઈઝનો ઉપયોગ કરવો જોઈએ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું જોઈએ, આ બધી વાત છે એ વ્યવસ્થિત રીતે આપણે આમાં કરી શકીએ છીએ. તમને ખબર છે સરકારશ્રીના પ્રયત્નો, સરકારશ્રી દ્વારા આ મહામારીની સામે લડવા માટે કેવા કેવા પ્રયત્નો થયા છે, વેક્સિનેશન ને આવા બધી વાત તમે આમાં કરી શકો. કોરોના વોરિયર્સ, કોરોનાના જે સ્વયંસેવકો, જે ડોક્ટરો છે, પોલીસવાળા છે, સફાઈ કર્મચારીઓ છે, એ કોરોના વોરિયર્સ બધાય કહેવાય, અને એની વાત તમે અહીંયા કરી શકો. આરોગ્ય કર્મચારી જે મેડિકલની અંદર, અને જે કેટલી બધી કોરોના દર્દીઓને જ્યાં દવાખાને રાખવામાં આવતા હોય છે ત્યાં દવાખાનાની અંદર કેવા એ આરોગ્ય કર્મચારીઓ પોતાના જીવને જોખમમાં મૂકીને કામ કરતા હોય છે એની પણ તમે અહીંયા વાત કરી શકો. શિક્ષકોની ભૂમિકા, કોરોના કાળમાં શિક્ષકોની પણ યોગ્ય ભૂમિકા, કારણ કે શિક્ષણ એ સતત ચાલતી પ્રક્રિયા છે, અને આ ઘરે રહીને પણ શિક્ષણની આ સતત ચાલતી પ્રક્રિયાને ચાલુ રાખવામાં
શિક્ષકોનો ખૂબ મોટો ફાળો છે, તો એની વાત તમે અહીંયા કરી શકો. પછી સામાજિક જાગૃતિ, લોકો બધા આવી મહામારી વિશે, મહામારીને નાથવામાં પોતાનો સહયોગ આપે, પોતાની રીતે જાગૃત થાય એ વાત કરી શકો. પછી સાવચેતી, કોરોનાથી બચવા માટે શું શું સાવચેતી રાખવી જોઈએ એ વાત અહીંયા કરી શકો. અને છેલ્લે તમારે ઉપસંહાર લખવાનો હોય છે, એટલે કે આખા નિબંધ વિશે ઉપસંહાર લખવાનો. અને અહીંયા તમારે તારણ મૂકવું પડે, કારણ કે આ મહામારી વિશેનો પેરેગ્રાફ છે. તો અહીંયા તમે તારણ રૂપે લખી શકો કે વર્તમાન સમયમાં આ જે મહામારી છે એ મહામારીથી બચવા માટે સરકારના દરેકે દરેક નીતિ નિયમોનું પાલન કરવામાં આવે, સાથે સાથે આપણે અંદરથી સ્વયં શિસ્ત કેળવીએ અને આપણા દેશને આગળ વધારવામાં અને પોતાની સ્વરક્ષા માટે, પરિવારની રક્ષા માટે જો એ નિયમોનું પાલન કરીએ તો આ મને દરેક વ્યક્તિ આ નિયમોનું પાલન કરતો થઈ જાય તો આ કોરોના મહામારીને પણ આપણે હરાવી શકીએ છીએ. આવા કોઈ પણ તમારા શબ્દોમાં તમારી મૌલિકતાથી નિબંધ તમે લખી શકો. મિત્રો, નિબંધ છે એ મૌલિકતાના એમાં માર્ક્સ હોય છે. ક્યારેય નિબંધ વાંચવાનો, સમજી લેવાનો, ગોખવાનો નહીં. કોઈ પણ બુકમાં તમને નિબંધ વાંચો તો એને ખાલી વાંચવાનો, નિબંધ છે સમજી લેવાનો, વાંચી લેવાનો, બાકી એને ગોખવાનો હોતો નથી. માત્ર વાંચી લેવાનો, સમજી લેવાનો, ક્યારેય ઘણા લોકો એનો રટ્ટો મારતા હોય, ગોખતા હોય તો એના કોઈ ફાયદો નથી. અને વાંચેલું હોય એને ખાલી તમે તમારી રીતે જ રજૂ કરવાનું, ક્યારેય કોઈની કોપી થાવી ન જોઈએ. નિબંધમાં તમારી રીતે જેટલી તમારી મૌલિકતા સારી ને એમાં એટલા તમને આમાં માર્ક્સ સારા હોય છે. સાથે સાથે અક્ષર સારા તમારા થવા જોઈએ. પછી એટલે સારા એટલે હું એમ નથી કહેતો કે આમ પ્રિન્ટ આઉટ કરેલા હોય એવા સુંદર અક્ષરો થવા જોઈએ. કમસે કમ વ્યવસ્થિત રીતે એને વાંચી શકાય એવા અક્ષરો આપણા સુવાચ્ય, સરળતાથી વાંચી શકાય એવા આપણા અક્ષરો હોવા જોઈએ. પછી ભાષા શુદ્ધિ, લેખન રૂઢિ, જોડણીની ઓછામાં ઓછી ભૂલો, ભાષાની ઓછામાં ઓછી ભૂલો, આપણું લખાણ હોય એકદમ સ્ટ્રેટ દેખાવું જોઈએ. ખાલી પેરેગ્રાફનો ખાંચો જેટલો આપણે મૂકીએ છીએ એ જગ્યા સ્પષ્ટ દેખાવી જોઈએ. ઘણા લોકો છેડાની લીટીઓ છે, એક લીટી ખૂબ લાંબી રાખે, બીજી ટૂંકી કરી દે, પછી ત્રીજી બહુ લાંબી લઈ જાય, ચોથી ટૂંકી કરી દે. તો આવું લખાણ છે જસ્ટિફાઈ જેને કહેવાય કમ્પ્યુટરની ભાષામાં. તો આપણું એકદમ પેરેલલ સ્ટ્રેટ લખાણ આપણું દેખાવું જોઈએ. આડાવડી જેમ કવિતા હોય એવું આપણું, કોઈ કાવ્ય લખ્યું હોય એવું દેખાવું ન જોઈએ. વચ્ચે વચ્ચે ઉદાહરણોનો ઉપયોગ કરીએ, વચ્ચે વચ્ચે કાવ્ય પંક્તિઓનો ઉપયોગ કરીએ તો આપણે શ્રેષ્ઠ, સારો, ઉત્તમથી પણ ઉત્તમ નિબંધ લખી શકીએ છીએ. અને 8માંથી મેક્સિમમ 7-7.5 માર્ક્સ સુધી આપણે જઈ શકીએ છીએ, અને ઈશ્વર કૃપાથી અને આપણી મહેનતથી 8માંથી 8 લઈ શકાય છે. વધારે ખૂબ જ મહેનત કરીએ ત્યારે. તો આવી રીતે તમે નિબંધને લખી શકો છો અને સરસ મજાના માર્ક્સ મેળવી શકો છો.